नमस्कार दर्शक मित्रों, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના લોકોને પડતી તકલીફ જનસભાથી વિધાનસભામાં લઈ જવાના ઉદ્દેશ સાથે આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભ્રષ્ટાચાર મોંઘવારી જેવા સામાન્ય નાગરિકને પડતી તકલીફને લઈને આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પ્રદેશ અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને જનતા ઉપસ્થિત રહી હતી। રોજગારના નામે શોષણ થઈ રહ્યું છે, ફિક્સ પગારને કોન્ટ્રાક્ટથી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આ તમામ જે પ્રશ્નો આવ્યા છે, આવનારા દિવસોમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષની અમારી ટીમ દ્વારા આના માટે લેખિત રજૂઆત કરીશું। પોલિસી વિષયક જે નિર્ણયો છે એના માટે વિધાનસભામાં બોલીશું અને જરૂર પડે સરકાર જો કોઈ એનું નિવારણ નહીં લાવે તો આ જનમંચ પરથી જે પ્રશ્નો આવ્યા છે એના આવનારા દિવસોમાં જન આંદોલનમાં પરિવર્તિત કરીને લોકોને અધિકાર મળે, લોકોને ન્યાય મળે એની લડત લડીશું। આ સરકારે શિક્ષણનું ખાનગીકરણ કર્યું ને એમના મળતિયાઓને ઉગાડી લૂંટ કરવાની છૂટ આપી હોય, પરવાનો આપ્યો હોય એવી સ્થિતિનું વર્ષોથી નિર્માણ થયું છે। એફઆરસીની વાતો તો થાય, વાલીઓ રજૂઆત કરે ત્યારે સાંભળવામાં પણ આવે, પણ પરિણામ શૂન્ય આવે છે। ત્યારે ફરી પાછા નવા સત્ર શરૂ થઈ રહ્યા છે, ફરી પાછી ઉગાડી લૂંટ ચાલુ છે, ત્યારે અહીંયા જે પ્રશ્નો આવે છે એના માટે આવનારા દિવસોમાં એફઆરસીનો હોય કે ઉગાડીની લૂંટનો પ્રશ્ન હોય કોંગ્રેસ પક્ષ એની લડત આપશે। 156ની બહુમતી સાથે ભાજપની સરકાર બની પણ પ્રજાનું સાંભળવાવાળું કોઈ નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બજેટ મળે, મુખ્યમંત્રીથી લઈને કોર્પોરેશનનો કોઈ પટાવાળો હોય તેમના સુધીનો પગાર આ લોકોના ખર્ચમાંથી ટેક્સમાંથી ચૂકવાતો હોય અને તેમ છતાં પ્રજાની અવાજ ના સંભળાય, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ થતો હોય, ભાજપના મળતિયાઓ પોતાના ખિસ્સા ભરતા હોય અને સરકાર ચૂપ હોય, ત્યારે અમે વિપક્ષ તરીકે પ્રજાને આ મંચ આપ્યો છે। જનતા જનાર્દન સર્વોપરી છે, લોકશાહીમાં કોઈ કાયમી હોતું નથી। આજે જનતાનો અવાજ સરકાર નહીં સાંભળે તો આવનારા સમયમાં જ્યારે સમય આવશે ત્યારે જનતા એનો પડછો બતાવશે।